નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 29 ઓગસ્ટ 2024, અત્યારના બપોરના 2:30 જેવો સમય થયો છે. મહત્વની અપડેટ જાણીશું, જેમાં ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ સ્થિર છે. અરબી સમુદ્રમાં જાતા વેત આ સિસ્ટમ વાવાઝોડું બનશે. વાવાઝોડું બન્યા પછી કઈ દિશામાં આગળ વધશે? ઓમાન, મસ્કટ તરફ અથવા તો ફરી પાછી ફરીને ગુજરાત ઉપર ભયંકર તબાહી પણ મસાવી શકે, તો જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારની વાત કરીએ તો આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર અત્યારે કચ્છ ઉપર સ્થિર છે, તેમજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તો કહી શકાય કે 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ ગુજરાતમાં ઘણા બધા સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં જોવા મળે છે. તો શું આ સિસ્ટમ તબાહી મસાવી શકે? આજથી ગુજરાતમાં વાવાઝોડાની શરૂઆત થઈ ચૂકી ગણી શકાય, કારણ કે આપ જોઈ શકો અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં 68 થી લઈ અને 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ઝડપ, તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સુઈગામ આજુબાજુ 85 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ છે, તો ઉત્તર ગુજરાતમાં બાકીના વિસ્તારોમાં 60, તેમજ મોરબી સાઈડના દરિયા કિનારાના ભાગોમાં 75, દેવભૂમિ દ્વારકા 70 થી 80, તેમજ ગાંધીધામ નલિયા આજુબાજુ 80 થી 85ની પવનની ઝડપ છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી 62 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણના ભાગો છે, દક્ષિણ ગુજરાતના જેમાં સુરત, વલસાડ હોય તેમાં ભરૂચ સુધીના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાક, મધ્ય ગુજરાતમાં પણ 51 જેવી પવનની ઝડપ છે. હવે આપણે જોઈએ આજે રાત્રિની અપડેટ, જેમાં ખાસ કરીને રાત્રિના સમયે પણ સિસ્ટમ થોડી આગળ વધશે, કરાચી પાકિસ્તાન ઉપર બોર્ડર ઉપર કચ્છ ઉપર લાગુ વિસ્તારોમાં અસર કરશે. 70 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે અને સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા વેત અતિ મજબૂત બનવાની છે, કારણ કે તેની જે પવનની ઝડપ છે તે 100 કિલોમીટર પ્રતિ કલાકની પૂરી થશે. આવતીકાલની વાત કરીએ, સાંજના સમયે અરબી સમુદ્રમાં પહોંચ્યા પછી વાવાઝોડાનું અસલી રૂપ ધારણ કરશે અને આગામી સમયમાં 31 તારીખે વહેલી સવારે તે સંપૂર્ણપણે અરબી સમુદ્રમાં 102 કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને 110 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે તે આગળ વધશે અને મસ્કટ, ઓમાન તરફ ગતિ કરી શકે. વાવાઝોડું બનશે ત્યારે જ તેનો સંપૂર્ણ ટ્રેક આપણને ખ્યાલ આવશે. અત્યારે અંદાજિત આપણે ટ્રેક જોઈએ છીએ તો આ રીતે તે આગળ વધી રહ્યું છે, કાંઠે કાંઠે, અને આગળ વધતા વધતા તે વળાંક લઈ શકે તેની વાત કરીએ. 1 તારીખની અપડેટ જોઈએ સવારના સમયની, જેમાં સિસ્ટમ એટલે કે વાવાઝોડું અતિ મજબૂત રહેશે, 106 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે આગળ વધશે અને મસ્કટ તરફ તે વળાંક લઈ રહ્યું છે. આપ જોઈ શકો અહીંથી તેનો આખો વળાંક આ તરફનો છે. ઓમાન તરફ 2 તારીખની અંદર જઈ શકે, મસ્કટ, ઓમાન આજુબાજુના વિસ્તારોમાં તે પહોંચી શકે આ રીતે, અને ત્યાં ભારે તબાહી એટલે કે ખાસ કરીને 60 થી 70ની પવનની ઝડપ પણ જોવા મળી શકે. તો હવે આપણે વાત કરીએ અત્યારે હાલ ગુજરાતની અંદર વરસાદની સંભાવના કયા વિસ્તારમાં રહેલી છે. અત્યારના સમયગાળાની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને જે કચ્છના જે વિસ્તારો છે, લખપત, ખાવડા, નલિયા, ભુજ, રાપર, તેમજ ગાંધીધામની અંદર ભારે વરસાદની સંભાવના છે. માંડવી સુધીના જે વિસ્તારો છે તેમાં પણ, તેમજ દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, ભાણવડ, રાજકોટ, ગોંડલ, પોરબંદર આ જે બધા વિસ્તારો છે, જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, ભાવનગર, તળાજા આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ ચાલુ રહેશે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર તેમાં પણ સામાન્ય હળવો વરસાદ ચાલુ રહેશે. તો આજે ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તેમાં પણ વરસાદની સંભાવના છે. તો ખાસ કરીને આજે જોઈએ આપણે સાંજના સમયની અપડેટ, જેમાં સાંજના સમયે પણ ગુજરાતની અંદર હજુ ભારે વરસાદની સંભાવના ગણી શકાય. તો સાંજના 7 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ, લખપત, ખાવડા, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપર, તો કચ્છમાં હજુ મેઘ તાંડવ, 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ હજુ પણ પડી શકે. દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, કુડા, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ભાણવડ, પોરબંદર આ જે વિસ્તારો છે, તેમજ જૂનાગઢ, અમરેલી, ગોંડલ, ભાવનગર, મહુવા, ઉના, વેરાવળ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત, વલસાડ, તાપી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. આવતી રાત્રિની આજે અપડેટ જોઈએ, જેમાં સૌથી વધારે નલિયા આજુબાજુના વિસ્તારો હોય, લખપત હોય, ખાવડા હોય, ભુજ હોય, માંડવી હોય, ગાંધીધામ હોય આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. આવતીકાલે ફરી વખત વાવાઝોડું બનશે ત્યારે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધે તો 850 SPA ઉપરની સ્થિતિ મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી શકે.
31 તારીખથી આ વાવાઝોડું બનશે, કઈ દિશામાં આગળ વધશે તેનો આપણને બન્યા પછી ખ્યાલ આવશે. બીજી તારીખની વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી બનેલી બીજી સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બીજી તારીખ, ત્રીજી તારીખ અને ચોથી તારીખની અંદર સમગ્ર ગુજરાતમાં, ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય. તો આગામી 5 તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં સિસ્ટમ બનશે અને ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે. હવે આપણે વાત કરીએ આગામી 10 દિવસમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નલિયા, ગાંધીધામ આજુબાજુ 10 ઇંચ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં 5-7 ઇંચ પડી શકે. બાકીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ. તો નવી સિસ્ટમ આવશે તે ઉત્તર ગુજરાતમાં 5 ઇંચ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. તો આ રીતે હજુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી યથાવત છે, કારણ કે એક પછી એક નવી સિસ્ટમ આવશે. હજુ આ વાવાઝોડું બને તે ગુજરાતને ધમરોળી પણ શકે છે, કારણ કે તે અરબી સમુદ્રમાંથી યુટર્ન લઈ અને ગુજરાત ઉપર ત્રાટકવાની પણ પૂરેપૂરી શક્યતાઓ ગણી શકાય, કારણ કે જ્યાંથી ઉદ્ભવ્યું છે ત્યાં ત્રાટકવાની સંભાવનાઓ ઓછા વધતા પ્રમાણમાં ગણી શકાય. હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે અત્યારે મહત્વની અપડેટ આપવામાં આવી છે, જેમાં આખા કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ, તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લો, આખો જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. આજની અપડેટમાં સુરેન્દ્રનગર, બોટાદ તેમજ અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ, આખા ગુજરાતમાં બાકીના સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા સહિતના તમામ વિસ્તારો છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત કે જેમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. તો ખાસ સૌરાષ્ટ્ર, કચ્છ ઉપર અત્યારે આફત ગણી શકાય. હજુ આવનારા 24 કલાક સુધી સિસ્ટમમાં વરસાદની ગણતરી તેમજ ભારે પવન ફૂંકાવાના કારણે અફરાતફરીનો માહોલ અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ ખાસ કરીને ભારે પવન ફૂંકાતા રસ્તાઓ ઉપર કામ વગર બહાર ન નીકળવાની પણ કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં ખાસ સૂચના ગણી શકાય. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીએ નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ. આપણે વાત કરીશું ખાસ કરીને 850 SPA ઉપર સિસ્ટમની સ્થિતિ. તો આખા કચ્છ ઉપર અત્યારે સિસ્ટમ આ રીતે ફેલાયેલી છે, તેનો આખો ટ્રફ એટલે કે આખા ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી સમયની આપણે અપડેટ જોઈએ તો કઈ રીતે તે આગળ વધવાનું છે તેની વાત કરીએ. આવતીકાલની સ્થિતિ જોઈએ. આવતીકાલે બપોર પછીના સમયે કચ્છથી આગળ વધી તે અરબી સમુદ્રમાં પહોંચી જશે, ત્યાં તે સાયક્લોન એટલે કે વાવાઝોડું બનશે અને તે આ દિશામાં આગળ વધશે. ત્યાંથી જો યુટર્ન લઈ અને પાછું ફરે તો ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિ ભયંકર વરસાદ પણ પડી શકે છે, અથવા તો ઓમાન તરફ તે ટકરાવવાની પણ શક્યતાઓ છે, અથવા તો તે અરબી સમુદ્રમાં જ નબળું પડી શકે, બંને સંભાવનાઓ રહેલી છે. અત્યારે જોઈએ આપણે ભેજનું પ્રમાણ કેવું છે. હવે આપણે અત્યારની સ્થિતિ જોઈએ તો અત્યારે આખા કચ્છ ઉપર અને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ આપણને સૌથી વધારે આજે બધા વિસ્તારો છે તેમાં જોવા મળે છે. આ વિસ્તારો, કચ્છના આ વિસ્તારો, તેમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 99% જેવું ભેજનું પ્રમાણ છે કચ્છના વિસ્તારોમાં, 99%. ઉત્તર ગુજરાતમાં પણ 97% જેવું ભેજનું પ્રમાણ છે, જેના કારણે ગુજરાતમાં હજુ પણ વરસાદ પડવાની સંભાવનાઓ આજે રાત્રે પણ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત.